અગાઉના વિડીયોમાં જોયું કે આ નાનકડો મેહુલ વરસાદ સાથે કેવી વાતો કરે છે. હવે આ વિભાગની અંદર આપણે એક સરસ મજાનું ગીતડું ગાઈશું. તમારે બધાએ મારી સાથે ગીતડું ગાવાનું છે. રિમ ઝિમ રિમ ઝિમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. રિમ ઝિમ રિમ ઝિમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝળિયા પહેરાવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું. સાવ તબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. સાવ તબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. કોણ દેશથી આવે ફોરા કોણ દેશ એ જાશે જી. કોણ દેશથી આવે ફોરા કોણ દેશ એ જાશે જી. ઝરહર ઝરહર સૂરજ તેજે મરક મરક મરકાશે જી. ઝરહર ઝરહર સૂરજ તેજે મરક મરક મરકાશે જી. કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે. કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે. અલક મલકથી આવી પાછું અલક મલક તું જાવે છે. અલક મલકથી આવી પાછું અલક મલક તું જાવે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મોટેથી વાંચીશું. પહેલું વાક્ય, થોડાક ફોડા પડ્યા અને છોકરા નાહવા દોડી ગયા. ખૂબ સરસ. હવે બીજું વાક્ય, નાનકડો કીકુ ખુશ થઈ ગયો. કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા. ખૂબ સરસ છોકરાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તબુકલાના વાક્ય બોલીશું. વાક્ય પહેલું, તબુકલા છોકરાઓ વરસાદમાં દોડા દોડી કરતા હતા. બીજું વાક્ય, છ મહિનાનો બકુડો બધાને એટલો વાલો લાગતો કે એ તબુકલા છોકરાને વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું ગીત સાંભળવું. હવે એ જ ગીતના આધારે આપણે થોડી વાતચીત કરીશું. પ્રશ્ન 1, આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી? ઉત્તર 1, રિમઝિમ રિમઝિમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. હવે પ્રશ્ન 2, વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? ઉત્તર 2, વરસાદ સાથે વાતો કરવાની હોય તો વરસાદને હું કહું, તમે પણ મને તમારી સાથે લઈ જશો. હવે પ્રશ્ન 3, 4, અને 5, આ બધા જ પ્રશ્નોની વાતચીત તમે તમારા ઘરના સભ્યો સાથે કરજો. હવે આપણે આગળ વધીએ. સાચા વાક્યોની સામે વાદળ દોરો અને ખોટા વાક્યોની સામે વરસતું વાદળ દોરો. વાક્ય 1, વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય સાચું છે કે ખોટું છે? સાચું છે. ખૂબ સરસ. તો ચોરસની અંદર આપણે વાદળ દોરીશું. તેવી જ રીતે નીચે આપેલા 5 વાક્યોની સામે કયું વાદળ આવશે એ તમારે શોધી કાઢવાનું છે.
પંક્તિઓનું ઝીલગાન કરીએ. મિત્રો, ઝીલગાન કોને કહેવાય? એક વ્યક્તિ ગાય અને એની પાછળ અનેક વ્યક્તિ ગાય, તેને આપણે ઝીલગાન કહીએ છીએ. તો મિત્રો, તમારે પણ મારી સાથે ઝીલગાન કરવાનું છે. થાય મને કે દોડી દોડી, થાય મને કે દોડી દોડી, આંગણમાં જઈ આવું હું, આંગણમાં જઈ આવું હું, સાવ તબુકલા એ ફોરાને, સાવ તબુકલા એ ફોરાને, ખોબામાં લઈ આવું હું, ખોબામાં લઈ આવું હું. હવે આપણે અભિનય તરફ જઈએ. વિદ્યાર્થીઓ, અત્યારે વરસાદ પડી રહ્યો છે એવું ધારવા કહો. ત્યારબાદ વર્ગખંડની બહાર જઈ પોતપોતાના ખોબામાં વરસાદના ફોરાને ઝીલીને લઈ આવતા હોય તેવો અભિનય કરવા કહો. મિત્રો, આ COVID-19ના કારણે આપણે મળી તો નથી શકતા, પણ જ્યારે પણ વરસાદ આવે ત્યારે તમે ઘરની બહાર જાઓ, તમારા ખોબામાં વરસાદને ઝીલો અને તમે ઘરની અંદર આવતા હોય તેવો સરસ મજાનો અભિનય કરવાનો છે. હવે આગળ, સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો દેખાય છે? આની ચર્ચા તમારે તમારા મમ્મી અથવા પપ્પા જોડે કરવાની છે. તેવી જ રીતે વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ ધંકાયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે? મિત્રો, જ્યારે તમને આવું વાતાવરણ જોવા મળે ત્યારે તમે ધ્યાનથી જોજો અને તમને શું દેખાય છે તેની ચર્ચા તમે ઘરના સભ્યો જોડે કરજો. સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો. આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો. મિત્રો, હવે આના માટે તમારે ફરીથી કવિતા જોવી પડશે અને એવા શબ્દો લખવાના છે, અને એ સિવાયના પણ શબ્દો આપણે લખી શકીએ છીએ. અત્યારે આપણે અલકમલક એવું લખેલું છે, ત્યાર પછી આપણે રીમઝીમ રીમઝીમ લખીશું અને ત્યાર પછી મરક મરક. હવે બાકીના શબ્દો તમારે વિચારવાના છે અને લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે બોલીએ. આ શબ્દો તમારે મારી સાથે ઝડપથી, ધીમેથી અને મોટેથી વારંવાર બોલવાના છે. તો તમે બધા મારી સાથે બોલશો? હા ટીચર. ખૂબ સરસ. હવે આપણે બોલીએ. ઝાંઝરિયા, 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 ઝાંઝરિયા. ખૂબ સરસ, તમે બધા બહુ સરસ બોલો છો. હવે આપણે આગળ જઈએ. અલકમલક, 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 અલકમલક. હવે આગળ, મરક મરક, મરક મરક, મરક મરક, મરક મરક. હવે આગળ, રીમઝીમ રીમઝીમ, રીમઝીમ રીમઝીમ, રીમઝીમ રીમઝીમ, રીમઝીમ રીમઝીમ. હવે આગળ, ઝળહળ ઝળહળ, ઝળહળ ઝળહળ, ઝળહળ ઝળહળ, ઝળહળ ઝળહળ. અરે વાહ છોકરાઓ, તમે બધા ખૂબ સરસ બોલ્યા. હવે આગળ, ગૃહ કાર્ય. તમને આ કવિતાનો જે ટુકડો ગાવાની સૌથી વધુ મજા આવી હોય એ તમારા ઘરના સભ્યોને સંભળાવજો. મિત્રો, મને આ કવિતામાં જે ટુકડો સૌથી વધારે ગમ્યો છે એ ટુકડો હું મારા ઘરના સભ્યો જોડે ગાઉં છું અને એમને સંભળાવું છું. તો તમે પણ આ જ રીતે કરજો. હવે હું ગાઈશ. રીમઝીમ રીમઝીમ વરસી ફોરા, રીમઝીમ રીમઝીમ વરસી ફોરા, ધરતી પર તો આવ્યા છે, ધરતી પર તો આવ્યા છે, કોણે આ ફોરાના પગમાં, કોણે આ ફોરાના પગમાં, ઝાંઝરિયા પહેરાવ્યા છે, ઝાંઝરિયા પહેરાવ્યા છે. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી તમે ઘરમાં રહો અને